नमस्ते मित्रों, गृहिणीना पेज पर तमारू स्वागत छे। आज आपणे रेसिपीमां वात करशुं बेसन मरचा विशे। मित्रों, दरेक सीजनमां 3 કે 4 लिमिटेड शाक ज बजारमां मळता होय, जे खाई खाईने थोड़ा समयमां कंटाळो आवा मांडे छे। आवामां तमने जो एम थतुं होय कि नवुं शुं बनावुं, तो तमे बेसन मरचाने ट्राई करी शको छो। आ बनावामां वार पण नथी लागती अने ते पण खावामां स्वादिष्ट लागे छे। तमे मेन शाक साथे संभारा तरीके पण आ बेसन मरचाने बनावी शको छो। घणी बधी जातना मरचाने भात भातना मसालाथी भरीने आखा गुजरातमां बनावामां आवता होय छे। हुं बेसनथी भरेला मरचानी रेसिपी पोस्ट करी रही छुं। तो मित्रो, फटाफटथी आ रेसिपीने नोंध करी लो। बेसन मरचामां तैयारीनो समय लागशे 5 મિનિટ જેટલો અને તેને બનાવવા માટે સમય લાગશે 10 મિનિટ જેટલો। બેસન મરચા બનાવવા માટે સૌપ્રથમ સામગ્રીમાં વાત કરીએ તો તેમાં જોઈશે લીલા મરચા 125 ગ્રામ, ચણાનો લોટ 1 ચમચી, તેલ 2 મોટી ચમચી, હિંગ 1 ચપટી, 1 ચમચી વરિયાળી, જીરું 1/4 નાની ચમચી, હળદર પાવડર 1/4 નાની ચમચી, ધાણા પાવડર 2 ચમચી, ગરમ મસાલો 1/4 ચમચી, આમચૂર પાવડર 1/4 નાની ચમચી, મીઠું 1/2 નાની ચમચી અને છીણેલું સૂકું ટોપરું 1 ચમચી। બેસન મરચા બનાવવા માટે સૌપ્રથમ મોટા મોટા લીલા મરચાને ધોઈને તેના ડીટિયા કાઢી લો। પછી તેમાં લાંબા લાંબા ચીરા પાડો, જેનાથી તે એક સાઈડથી ફૂલી જાય। હવે એક પેનમાં 1 ચમચી તેલ નાખીને ગરમ કરો। પછી તેમાં હિંગ અને જીરું નાખો। જ્યારે જીરું ભૂરું થઈ જાય ત્યારે તેમાં હળદર પાવડર અને બેસન એટલે કે ચણાનો લોટ નાખીને ધીમી આંચ પર ભૂરું થાય ત્યાં સુધી થવા દો। પછી તેમાં ધાણા પાવડર, વરિયાળી અને સૂકું ટોપરું છીણેલું નાખીને 2 મિનિટ સુધી થવા દો। હવે ગેસની આંચને બંધ કરો। પછી તેમાં આમચૂર પાવડર, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરો। હવે આ મસાલાને મરચામાં ભરો, પછી પેનમાં તેલ નાખીને ગરમ કરો। ત્યારબાદ તેમાં ભરેલા લીલા મરચા નાખીને પેનને ઢાંકી દો। હવે તેને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ સુધી થવા દો। પછી પેનને ખોલીને મરચાને પલટી નાખો, જેનાથી તે સારી રીતે ચડી જાય। જ્યારે તે સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારે તેને કાઢીને પેપર પર રાખી લો અને સર્વ કરો। તો મિત્રો, આ વાત થઈ રેસીપીની, બેસન મરચા વિશેની। તમને જો અમારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઈબ કરજો। લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા। આવી જ બીજી અન્ય રસપ્રદ વાનગીઓ સાથે ફરીથી મળતા રહેશું। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સુરક્ષિત રહો। જય હિન્દ।